नमस्कार अनिल जी, जिनेन्द्र आप सबनु हार्दिक स्वागत छे। मित्रों, वीरमती बेन फकीरचंद शाह चेरिटेबल ट्रस्ट प्रेरित अने पुरस्कृत तथा भद्रेश भाई शाह फाउंडेशन द्वारा आयोजित सूरत जैन युवक मंडल सूरत द्वारा प्रस्तुत तथा आ कार्यक्रम श्रेणी पर्युषण व्याख्यान माला आपणी चौथी श्रेणी छे अने आजे आपणे एना ત્રીજા દિવસે છે। આજે આપણે બે પ્રબુદ્ધ વક્તાઓને સાંભળવાના છીએ। શ્રી ચંદ્રકાંત બી મહેતા સાહેબ આપણી સાથે જોડાયા છે, તેઓ અમેરિકાથી આપણી સાથે જોડાયા છે અને 9:30 આપણી સાથે પી કે લહેરી સાહેબ જોડાવાના છે। તો ભદ્રેશભાઈને સૌથી પહેલા આમંત્રણ આપીશું। ભદ્રેશભાઈ, આપ મહેમાનોનું અને હાજર રહેલા સૌ કોઈનું સ્વાગત કરો, સન્માન કરો। શ્રી ભદ્રેશ સાહેબ, પ્લીઝ। नवकार मंत्र की शुभ शुरुआत करीशु आपणे। ओम नमो अरिहंताय, ओम नमो आयरियाय, ओम नमो वज्रायाय, ओम नमो आहुणम एषो पंच नमुक्कारो सौपावपणाशनो मंगलानं च सौवेशं परमं हावै मंगलम्। प्रणाम मित्रों, वडीलो, भाईओ अने बहनों, आप सर्वे ने मारा प्रणाम, नमस्कार, जय जिनेन्द्र। आप सब जाणो छो तेम पर्युषण व्याख्यान माला सूरत नुं आ चौथुं वर्ष छे। श्री सूरत जैन युवक मंडल, भद्रेश शाह फाउंडेशन अने वीरमती बेन फकीरचंद शाह चेरिटेबल ट्रस्ट प्रेरित अने पुरस्कृत आ व्याख्यान मालामां पर्युषण पहेलाना 8 दिवस एटले के पर्युषण शुरू थाय ते पहेलाना 8 दिवस भारतना रात्रिना 8:30 થી 9:30 અને 9:30 થી 10:30 એમ દરરોજે 2 અને 8 દિવસના 16 પ્રબુદ્ધ વિદ્વાન વક્તાઓ જુદા જુદા અધ્યાત્મના વિષયો ઉપર એમનો જ્ઞાન ગંગા અહીંયા આપણને પીરસે છે, જ્ઞાન ગંગા રેલાવે છે અને એ રીતે આજ દિન સુધી 4800 વિદ્વાનો આ ગત 3 વર્ષોમાં આ શ્રેણીમાં આવી ગયા છે અને આજે 51માં એટલે કે આ વર્ષના 3જા વક્તા જેઓ ન્યૂ જર્સી યુએસએથી આપણી વચ્ચે અધ્યાત્મનું જ્ઞાન પીરસવા માટે આવી રહ્યા છે અને એમનો વિષય છે જૈન ધર્મ અને આધુનિક વિજ્ઞાન। આજે આ પર્યુષણ વ્યાખ્યાનમાળાનો 3જો દિવસ છે અને હજુ 5 દિવસ બાકી છે। તેમાં પહેલે દિવસે મોક્ષાનંદ વિજયજી મહારાજ, બીજે નૌતમભાઈ વકીલ, ડોક્ટર શૈલેષ મહેતા વડોદરા, આચાર્ય નંદી ઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબ અમદાવાદ, આજે ચંદ્રકાંતભાઈ બી મહેતા યુએસએ અને આજે જ બીજું લેક્ચર એક્સ ચીફ સેક્રેટરી ગુજરાત રાજ્ય શ્રી પી કે લહેરી સાહેબ, પ્રવીણભાઈ લહેરી સાહેબ, આવતીકાલે ડૉક્ટર બિપિનભાઈ દોશી મુંબઈ પણ હાલ અમેરિકાથી પ્રકાશશે, ત્યાર પછી આવતીકાલે બીજો વિષય છે શ્રી સૈનિકભાઈ વિદાણીનો, પરમ દિવસે એટલે કે શુક્રવાર તારીખ 8મીએ પ્રબુદ્ધ જીવનના સંપાદક તંત્રી ડોક્ટર સેજલબેન શાહ મુંબઈથી 8મ 8 પગલે આતમ પરખાઈ, ત્યાર પછી ડોક્ટર રમઝાન હસણિયા કચ્છથી બોલશે, ત્યાર પછી શ્રી ભાગ્યેશભાઈ ઝા કે જેઓ પણ એક્સ સેક્રેટરી ઓફ ગુજરાત રાજ્ય છે, બ્યુરોક્રેટ છે, તેઓ પ્રકાશશે, ત્યાર પછી પંડિત કિરણ પ્રકાશજી જૈન કે જેઓ દિગંબર સમાજના બહુ જ અગ્ર એવા પંડિત ગણાય છે, તેઓ પ્રકાશશે જયપુરથી, ત્યાર પછી સુશ્રી અલકાબેન સંકળા
એવો તીરમ તેરાપંથી સમાજના બહુ જ અગ્રણી ગણાય છે, તેઓ સુરતથી જ પ્રકાશશે. પછી પદ્મશ્રી ડોક્ટર સુધીરભાઈ શાહ, ન્યુરોલોજીસ્ટ ફ્રોમ અમદાવાદ, એ આર્ટ એન્ડ સાયન્સ ઓફ મેડિટેશન પર બોલશે. અને ત્યાર પછી છેલ્લે દિવસે પહેલું લેક્ચર ડોક્ટર કુમારપાળભાઈ દેસાઈ, પર્વાધિરાજ, પર્યુષણ, પ્રજ્ઞા, તપ અને ધ્યાનની પ્રયોગશાળા, એના પર પ્રકાશશે. અને બીજું આ લેક્ચરમાં બિંદુબેન કચરા અને સુરતના જ એક એવા બીજા વક્તા પધારશે. આમ આપણે સોમવાર 11/3/2023 ના રોજ આ ચોથી વ્યાખ્યાનમાળા, એટલે કે આવતા સોમવારે ચોથી વ્યાખ્યાનમાળાને આપણે પૂર્ણ કરીશું. મિત્રો, આપ સૌ જાણો છો તેવી રીતે અમે આ ભદ્રેશ શાહ ફાઉન્ડેશન અને વિરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી બહુ જ વિવિધ સમગ્ર વર્ષ દરમિયાન ભરચક લગભગ દરરોજ જ કંઈક ને કંઈક પ્રવૃત્તિઓ ચાલતી હોય એવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. છેલ્લા કેટલાય વર્ષોથી, 30-40 વર્ષોથી કહું તો ચાલે, અને છેલ્લા 30 વર્ષથી તો એમાં સતત એક બહુ જે અગ્રસ્થાને છે તે ધ સુપર સ્પીકર એન્ડ ધ સુપર કલ્ચરલ કોન્ટેસ્ટ ઓફ ધ હોલ ઓફ ધ સાઉથ ગુજરાત. એ ચાર ગ્રુપની અંદર, એટલે કે પ્રાથમિક શાળાના બાળકો, સેકન્ડરી હાયર સેકન્ડરી શાળાના બાળકો, ત્યાર પછી કોલેજ, અને ત્યાર પછી ખુલ્લો અને શિક્ષકોનો વિભાગ, એમ ચાર ABCD વિભાગોમાં ચાલે છે. ક્રમાનુસાર જોઈએ તો જૂન જુલાઈ મહિનામાં આપણે યોગાસન ચેમ્પિયનશિપ સમગ્ર ગુજરાત રાજ્યની યોજીએ છીએ. ત્યાર પછી જે આપણો ભૂલાઈ જતી સંસ્કૃતિ, અસ્મિતા, ગરબો છે આપણો, રાસ દાંડિયા ને ગરબો, તેની 9-9 દિવસ જુદી જુદી સ્પર્ધા આપણી મૂળ સંસ્કૃતિની ભાવનાને અનુરૂપ એ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કરીએ છીએ, ને એની જુદી જુદી ટીમો તેમની સ્થળે જઈને 8 જેટલી વિવિધ સ્પર્ધાઓમાં એમનું મૂલ્યાંકન કરતી હોય છે. ત્યાર પછી એવી જ બીજી ભૂલાઈ જતી આપણી સંસ્કૃતિ, રંગોળીની સ્પર્ધા, રંગોળીનો ટ્રેનિંગ કેમ્પ અને રંગોળીનું પ્રદર્શન, એ આપણે દિવાળીના 8 દિવસ દરમિયાન કરતા હોય છે. અને ત્યાર પછી સૌથી અગત્યનો અને સૌથી મહત્વનો જે આપણે તબક્કો આવે છે તે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ધ સુપર સ્પીકર એન્ડ ધ સુપર કલ્ચરલ કોન્ટેસ્ટ, કે જેની અંદર આશરે 10 જેટલી લિટરેચર સાઇડની સ્પર્ધાઓ અને 10 જેટલી કલ્ચરલ સાઇડની સ્પર્ધાઓ છેલ્લા 25 વર્ષથી ચાલતી હતી, અને છેલ્લા 4 વર્ષથી તે સમગ્ર ઇન્ટરનેશનલ લેવલ સુધી, કારણ કે હવે એ ઓનલાઈન થતી હોવાથી આ કોરોનાના કાળની અંદર ઓનલાઈન શરૂ કર્યા પછી હજુ આ વર્ષ સુધી ઓનલાઈન ચાલી રહી છે, તો તેની અંદર સમગ્ર ભારતભરમાં એ, અરે સમગ્ર વિશ્વમાં એ સ્પર્ધાઓ થાય છે, અને તે 2 મહિના સ્પર્ધાઓ ચાલે છે અને એના સેંકડો રાઉન્ડ થાય છે. અને ત્યાર પછી 15 ફેબ્રુઆરીએ મારા પિતાશ્રીના પુણ્યતિથિના દિવસે એનો એક ગ્રાન્ડ એવોર્ડ શો અને ગ્રાન્ડ વિનર શો યોજી ને આપણે એનું સમાપન કરીએ છીએ, અને એમાં હજારો ટ્રોફી અને હજારો પ્રાઇઝીસ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. ત્યાર પછી છેલ્લો તબક્કો, 5મો તબક્કો હોય છે, અને તે છે ધ સુપર સમર કેમ્પ. ફ્રી ઓફ ચાર્જ સમર કેમ્પ કરીએ છીએ 12 જેટલા. આ બધી જ પ્રવૃત્તિ નિઃશુલ્ક હોય છે, એનો આપણે એક પણ પૈસો અથવા તો એ બિલકુલ ફ્રી ઓફ ચાર્જ હોય છે, કારણ કે એનો બધો ખર્ચો ભદ્રેશ શાહ ફાઉન્ડેશન અને વિરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ ઉપાડતું હોય છે. અને આવી જ રીતે આપણે બીજી જે પ્રવૃત્તિ છેલ્લા 4 વર્ષથી આ પર્યુષણ વ્યાખ્યાનમાળાના આગલા અઠવાડિયામાં જૈન પર્યુષણ સુપર સ્પીકર એન્ડ સુપર કલ્ચરલ કોન્ટેસ્ટ યોજીએ છીએ. એમાં જૈનો, જૈન બાળકોના 4 ગ્રુપો માટે જે આગળ હતા તે જ પ્રમાણેના 4 ગ્રુપો માટે આ બધી સ્પર્ધાઓ યોજીએ છીએ. એ એક અઠવાડિયું, એક વીક પૂરી ચાલતી હોય છે, અને એમાં પણ દેશ વિદેશથી બધેથી ભાગ લેતા હોય છે. અને ત્યારબાદ આપણે બીજું ગોપીપુરા હેરિટેજ વોક, જેઓ સુરત આવતા જતા હશે, આજે ઘણા કદાચ બહારથી જોડાયા હોય એટલે તેમને માટે, સુરતમાં ગોપીપુરા એક એરિયા એવો છે કે જ્યાં આગળ 500થી માંડી અને 1000 વર્ષ જૂના લગભગ એક જ એરિયામાં 43 જેટલા જૈન દેરાસરો છે. એની અમે એક સરસ સર્કિટ બનાવીને એનો ઇતિહાસ, એનું આર્ટ, આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગ ને દેખાડતી, દર્શાવતી, અને એને એની અદ્ભુત સ્ટોરીઝ, એમાં જે ચિત્રો છે તેની અદ્ભુત સ્ટોરીઝ વર્ણવતી
एक हेरिटेज वॉक अमे महिनाना छेल्ला रविवारे करीए छीए अमारा ट्रस्ट द्वारा, अने ते ज रीते आ ट्रस्ट द्वारा एक वीर प्रीति भगवान महावीर एनिमल केर सेंटर एटले के एनिमल हॉस्पिटल अमे चलावीए छीए, अने ए एनिमल हॉस्पिटल में गमे त्यांथी सूरतनी आसपासमांथी गमे त्यांथी घायल पशु पक्षीओने लावी ने तेने ऑपरेशन थी माडीने एने दवा के जी कंई सारवार जरूरी होय ते आपी, અને અમારે ત્યાં જ રહેલા પાંજરાઓમાં એમને જરૂર હોય ત્યાં સુધી રાખીને તેમને પાછી ઓરિજિનલ જગ્યાએ અમે એમને છોડી આવીએ છીએ. આ અમારી એક ઝાંખી છે. આ સિવાય અનેક પ્રવૃત્તિઓ વર્ષભર ચાલતી રહેતી હોય છે, અને તેમાં છેલ્લા 4 વર્ષમાં આ પર્યુષણ વ્યાખ્યાનમાળા એક આ નવું આયોજન શરૂ થયું છે. મુંબઈ અને અમદાવાદમાં લગભગ 100 વર્ષથી પર્યુષણમાં વ્યાખ્યાનમાળા ચાલુ છે, પરંતુ સુરતમાં નથી થઈ શકી કોઈ કારણોસર. તે અમે પ્રયત્ન કર્યો છે અને સક્સેસફુલી અમે એને આ ચલાવી રહ્યા છીએ. અને એક હંમેશા યુટ્યુબ પર હોય છે, સાથે સાથે આજે પણ યુટ્યુબ પર પ્રસારિત થઈ રહી છે, ફેસબુક પર હોય છે અને યુટ્યુબ પર હંમેશા રહે છે. એટલે કદાચ જ્યારે લાઈવ હોય તે વખતે થોડા ઓછા વધતા લોકો જોઈન થયા હોય એવું બની શકે, જોકે પરિવાર સાથે સાંભળે છે એટલે એ એક સંતોષની વાત છે. પરંતુ યુટ્યુબના વર્ષો વર્ષના પીરિયડ દરમિયાન એ બહુ જ મોટા પાયા સુરત જે પર્યુષણ વ્યાખ્યાન માળાના તમામ પ્રવચનો સંભળાય છે અને લોકો એને બહુ જ પસંદ કરે છે. તો આજના આટલી ટૂંકી વાત સાથે આપ સૌનું આજે સ્વાગત છે. ખાસ કરીને જે બહુ જ પ્રબુદ્ધ બહુ જ વિદ્વાન વક્તાઓ શ્રી ચંદ્રકાંતભાઈ બી શાહ કે જેઓ ન્યૂ જર્સીથી આપણી વચ્ચે હાજર છે, અને તેવી જ રીતે શ્રી પી કે લહેરી સાહેબ જેઓ ગુજરાતનું થોડું ઘણું પણ જાણતા હશે, તે પી કે લહેરી સાહેબને ઓળખતા ના હોય એવું ન બની શકે, કારણ કે વર્ષો સુધી તેઓએ ગુજરાત રાજ્યની ધુરા સંભાળી છે સેક્રેટરિયલ પોસ્ટ પરથી, ચીફ સેક્રેટરિયલ પોસ્ટ પરથી હવે નિવૃત્ત છે. એવા પ્રવીણભાઈ કે લહેરી સાહેબ મળવા એ બહુ મુશ્કેલ કામ છે, અને આજે આપણે એમને સાંભળીશું એટલે આપ જરૂરથી છેક સુધી અમારી સાથે હાજર રહેજો. થોડું લેટ શરૂ થયું છે, પરંતુ હું બંને વક્તાઓને હાથ જોડીને વિનંતી કરીશ કે આપ 50-1 મિનિટમાં ચાલુ રાખજો. કદાચ 10:30 ને બદલે 11 બનશે, થોડા ટેકનિકલ પ્રોબ્લેમ ઊભા થાય એટલે લેટ શરૂ થયા છીએ આપણે, આવું પહેલી જ વાર બન્યું છે, પરંતુ આપ જરૂરથી અમારી સાથે જોડાયેલા રહેજો. આપણે 11 વાગ્યા પહેલા જરૂરથી એને સમાપ્ત કરી નાખીશું, અને ચંદ્રકાંતભાઈને ખાસ વિનંતી કે તમે શરૂ કરો ત્યારથી 50-60 મિનિટ જરૂરથી આપ બોલજો. શ્રી ચંદ્રકાંતભાઈનો ટૂંકો પરિચય હું આપું તો અસ્થાને ન ગણાય, કારણ કે અહીં જેટલા ભારતના સુરતના ગુજરાતના લોકો જોડાયા છે અત્યારે તેઓને એમનો પરિચય થોડો ઓછો છે. કદાચ અમેરિકામાં તો બધા જ એમને ઓળખતા હશે, જાણતા હશે. તો ચંદ્રકાંતભાઈ એ અમદાવાદના એક ધાર્મિક કુટુંબમાં જન્મ્યા છે, જન્મ લીધો છે એમને, અને જૈનિઝમનો તેઓ રિયલ લાઈફ એક્સપિરિયન્સીસ ને આપણે વર્ણવીને લોકોને મોટિવેટ કરે છે, અને એમના એ રીતે ત્યાં બહુ મોટા ચાહકો છે એમાં. ત્યાર પછી એમને એજ્યુકેશન અને પ્રોફેશનલ બેકગ્રાઉન્ડની અંદર તેઓની માસ્ટર ડિગ્રી ઇન ફિઝિક્સ ફ્રોમ ગુજરાત યુનિવર્સિટી છે, માસ્ટર ડિગ્રી ઇન ન્યુક્લિયર એન્જિનિયરિંગ એટ ધ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુયોર્કમાં તેઓએ કર્યું છે, અને વર્કડ એઝ અ સિનિયર રિએક્ટર એન્જિનિયર ફોર મેની યર્સ એટ ધ GPU ન્યુક્લિયર કોર્પોરેશન ન્યૂ જર્સી USA. એટલે એવો એક જૈન ધર્મનો જે આપણો પાયાનો સિદ્ધાંત અહિંસા તેને કદાચ એમને બરાબર મનમાં જે ઘૂંટાયો હશે તે આ ન્યુક્લિયર સાથેની એમની સંસર્ગતાને લીધે થયો હશે. રોલ એઝ અ સ્પિરિચ્યુઅલ એમ્બેસેડર જૈનિઝમ, એવો 2005માં રિટાયર થયા પછી એમણે દુનિયામાં એક સ્પિરિચ્યુઅલ એમ્બેસેડર ઓફ જૈનિઝમ તરીકેની કાર્ય ઉપાડી લીધું છે, અને તેઓ નોલેજ અને રિસોર્સ થ્રુ વેરી કોન્ટ્રીબ્યુશન્સ ઓફ એઝ અ સ્કોલર, રાઇટર, ઓથર, સ્પીકર, ટીચર, એડવાઇઝર, લીડર, ડોનર એન્ડ વિધિકાર, સેરીમોનિયલ પરફોર્મર એન્ડ સ્પિરિચ્યુઅલ ગાઈડ તેઓ છે. એટલે આપણી વચ્ચે આજે એક બહુ જ પ્રબુદ્ધ બહુ જ વિદ્વતા ભર્યા વિદ્વાન આપણી વચ્ચે હાજર છે. તેમણે 8 દિવસના પર્યુષણો પણ ઘણી જગ્યાએ કરાવ્યા છે, અને એનું પણ લાંબુ લિસ્ટ છે કે જેમાં સિંગાપોર, થાઈલેન્ડ, બેલ્જિયમ, જપાન અને કેન્યા સુધી તેઓએ એ કરાવ્યા છે.
એટલે એ બહુ જ મોટી વાત છે. અને તેઓ આ સાથે ન્યુમરસ જૈન સેન્ટર્સ ઇન યુએસએ, કેનેડા, હોંગકોંગ, મલેશિયા, દુબઈ એન્ડ કેન્યા ખાતે પણ તેઓએ એમનો જ્ઞાનના પ્રકાશ ફેરવ્યો છે. જૈન રત્ન એવોર્ડ એમને 2023માં મળ્યો છે. લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ ઇન નોર્થ અમેરિકા એન્ડ કેનેડા. જૈન સ્કોલર રેકોગ્નિઝન એવોર્ડ મળ્યો છે. લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ ફ્રોમ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી. રેકોગ્નિઝન ફ્રોમ વેરિયસ જૈન સેન્ટર્સ ઇન નોર્થ અમેરિકા, ભારતીય વિદ્યાભવન, જૈન સોસાયટી ઓફ સિંગાપુર, જૈન સોસાયટી ઓફ એન્ટવર્પ, જૈન સોસાયટી ઓફ ન્યૂ જર્સી, સ્વાધ્યાય ગ્રુપ, આમ વિવિધ એમને આ એમના એવોર્ડ્સ મળ્યા છે. અને એમણે ઘણી બધી બુક્સ લખી છે, સિદ્ધચક્ર આરાધના અને તેના રહસ્યો, પછી ભક્તામર સ્તોત્ર વગેરે એમને વિશદ રીતે એવી પુસ્તકો લખ્યા છે, તત્વાર્થ સૂત્ર. આમ ઘણી બધી એમની મહત્વની એ છે. કુમારપાળભાઈ દેસાઈ જોડે પણ એમને જૈન વિશ્વકોશ બનાવવામાં મહત્વની કામગીરી ભજવી છે. અને કો ચેરમેન ઓફ શિખરબંધી દેરાસર પ્રતિષ્ઠા એટ ફ્રેન્કલિન ટાઉનશીપ ન્યૂજર્સીમાં તેઓ હતા. અને એઓ હરરોજ લઘુ સિદ્ધચક્ર પૂજન એવરીડે કરે છે, અને છેલ્લા 24 વર્ષથી. અને એમના ધર્મપત્ની પ્રવીણાબેન સાથે એમણે શત્રુંજય ગિરિરાજ 99 યાત્રા ફોર 5 કોન્સેક્યુટિવ યર્સ કરી છે. આ આ બહુ જ મોટી વાત છે. માત્ર બોલવું એ જુદી વાત છે, વિચારવું એ જુદી વાત છે, પરંતુ 99 કરવું, અને તે પણ સતત 5 વર્ષ એમના ધર્મપત્ની પ્રવીણાબેન સાથે. ખૂબ ખૂબ અનુમોદના છે સાહેબ આપને, અને આપ શરૂ કરો તરત જ, કારણ કે વી આર લિટલ લેટ, તો પ્લીઝ જલ્દી શરૂ કરો. અને હું માનું છું ત્યાં સુધી 50 મિનિટ સુધી આપ એક સરખું આપની વાણી અમને કરશો. થેન્ક યુ વેરી મચ. મંગલાચરણ કરીશું પહેલા. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયરિયાણમ, ઓમ નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સવ સાહૂણમ, એસો પંચ નમુકારો સવ પાવ પણાસણો, મંગલાણં ચ સવેસિં પરમં ભવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલ ભદ્રાધ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. શ્રી શ્રુત દેવી સરસ્વતી, ભગવતી હમકો વર દેના, જીવન કી બાંસુરી મે દેવી, શ્રદ્ધા કા સ્વર ભર દેના. સમ્યક જ્ઞાન કા દીપ જલા કર, મન કા તિમિર હટા દેના. ના ભૂલે ના ભટકે માતા, એસી રાહ બતા દેના. જય જિનેન્દ્ર, આપ સૌને મારા પ્રણામ. મુકેશભાઈએ કહ્યું તે પ્રમાણે, ભદ્રેશભાઈએ કહ્યું તે પ્રમાણે, આજનો વિષય છે જૈન ધર્મ અને આધુનિક વિજ્ઞાન. જૈન ધર્મ અને આધુનિક વિજ્ઞાન, ધર્મ અને વિજ્ઞાન, આ બે શબ્દો બહુ મહત્વના છે. ધર્મ અને વિજ્ઞાનને છૂટા પાડવા મુશ્કેલ છે. ધર્મમાં વિજ્ઞાન છે અને વિજ્ઞાનમાં પણ ધર્મ છે. તો પહેલા આપણે વિચારીએ, ધર્મમાં છુપાયેલું વિજ્ઞાન એટલે એક વિશિષ્ટ જ્ઞાન. ધર્મમાં રહેલા વિજ્ઞાનને ખુલ્લું કોણે કર્યું? તીર્થંકર ભગવંતોએ. કેવળ જ્ઞાન પામ્યા પછી તીર્થંકર ભગવંતોએ જગતનું જે સ્વરૂપ જોયું એ સ્વરૂપ આપણને સૌને બતાવ્યું. ભગવાને બહુ મહત્વની વાત કરી કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ
કે કોઈ પણ પરિસ્થિતિ એ કેવી છે એ જોવા માટે આપણી દ્રષ્ટિ બહુ મહત્વની છે. આપણે કઈ દ્રષ્ટિથી જોઈએ છે વસ્તુ, એ સારી પણ નથી અને ખોટી પણ નથી, એ આપણી દ્રષ્ટિ ઉપર આધાર રાખે છે. આપણે કઈ રીતે જોઈએ છીએ, એકની એક વસ્તુ હોય, એકની એક વ્યક્તિ હોય કે એકની એક પરિસ્થિતિ હોય, કોઈકને એ સારું દેખાય એમાં અને કોઈકને એમાં સારું ન દેખાય, તો વસ્તુનું ક્યાં આમાં રહ્યું? વસ્તુનું કોઈ વસ્તુ રહી જ નથી. આપણે એ વિચાર કરીએ કે જીવને પર પદાર્થ સાથે પ્રીતિ કરવાનું મન થાય છે, હંમેશા ગમે છે, પોતાના સ્વરૂપ સાથે, પોતાના આત્મા સાથે પ્રીતિ કરવાનું મન થતું નથી. જો વસ્તુની પ્રાપ્તિ એક જુદી વસ્તુ છે અને વસ્તુનું મૂલ્યાંકન એ જુદી વસ્તુ છે. આપણે એક સાદા એક્ઝામ્પલથી વિચારીએ. માનો કે એક $100 નોટ એ એક બાળકના ખિસ્સામાં છે, તો બાળકની પાસે છે, અને $100 નોટ એના પિતા પાસે છે. આ બંને પાસે વસ્તુની પ્રાપ્તિ એક સરખી છે, બંને પાસે $100 નોટ છે, પણ લાભ એક સરખો નથી. બાળકને એ $100 નોટનું કોઈ મૂલ્ય નથી, એ કદાચ રમતમાં ફાડી પણ નાખે. તો વસ્તુ પ્રાપ્ત થાય તે પુણ્યનો ઉદય છે, પણ મૂલ્યાંકન સમજાય એ જીવની પાત્રતા છે. જ્ઞાનીઓ કહે છે કે ધર્મ કેટલો કર્યો એ મહત્વનું નથી, એ ન જુઓ, પર પદાર્થની મૂર્છા કેટલી છૂટી, પર પદાર્થની મૂર્છા કેટલી તૂટી, એના ઉપર ધ્યાન આપ. જોવું અને જાણવું એ જ્ઞાનનો ગુણ છે, પણ જોયા અને જાણ્યા પછી કાંઈ ના કરવું એ વિતરાગતા છે. આપણે દેરાસરમાં દર્શન કરવા જઈએ. હવે આપણે એક પ્રેક્ટિકલ વાત વિચારીએ. દેરાસરમાં આપણે દર્શન કરવા જઈએ છીએ, બે હાથ જોડીને ભગવાનના દર્શન કરીએ છીએ, પણ ભગવાન કેવા છે? ભગવાન તો વિતરાગ છે. તો વિતરાગ ભગવાનના દર્શન કરવાથી શું લાભ? એ તો કંઈ આપણને આપતા નથી, એમને નથી રાગ કે નથી દ્વેષ. તો ભગવાનના દર્શન કરવાનો મતલબ શું? તો એનો જવાબ એક જ છે કે ભલે ભગવાન કંઈ આપતા નથી, પણ બે હાથ જોડીને આપણે ભગવાન પાસે શું માંગવું જોઈએ? ખરેખર તો કંઈ મંગાય જ નહીં, અને માંગવું હોય તો મોક્ષ માર્ગ માંગવું. પણ ઘણા લોકો ત્યાં આગળ કોઈક જાતની ફરિયાદ લઈને જાય, અથવા તો મારું આ બરાબર થજો, આ ધંધો ઠીક થજો, બાળકનું કંઈક બરાબર એડમિશન મળે કોલેજમાં વગેરે, ઘણી બધી વાતો આપણે, પણ ભગવાન પાસે કંઈ મંગાય નહીં. જુઓ, આપણા ભગવાનની જે મુદ્રા છે એ કૌશક મુદ્રામાં છે, ધ્યાન મુદ્રામાં છે. દરેક જગ્યાએ તમે જોશો તો, પછી એ મૂર્તિ ઉભેલી હોય કે બેઠેલી હોય, આશીર્વાદ આપતી મુદ્રામાં ભગવાનની કોઈ ત્યાં આગળ નથી. તો ભગવાન પાસે આપણે શું માંગીએ? ભગવાન પાસે શા માટે આપણે દર્શન કરીએ છીએ? પ્રશ્ન થાય કે તમે તો કહો છો કે ભગવાન કંઈ આપતા નથી, તો પછી દર્શન કરવાનો મતલબ શું? એક જ કારણ છે, બે હાથ જોડીને ભગવાનને આપણે એ કહીએ છીએ કે પ્રભુ, તમે અમને અત્યંત દુઃખો વેઠીને, ઘણા બધા ભવોમાં દુઃખ વેઠીને છેવટે એ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને મોક્ષ પર ગયા, તો અમારે પણ એવી રીતે મોક્ષ મેળવવો છે, તો એ માટે આપે અમને માર્ગ બતાવ્યો, એને માટે અમને ઘણું બહુમાન છે, તો બહુમાન પૂર્વક હું આપને વંદન કરું છું અને આપને આપે બતાવેલા માર્ગે જવાનો હું પુરુષાર્થ કરીશ. ભગવાન પાસે આ માંગવાનું છે, બીજું કંઈ માંગવાનું નથી. ભગવાનનો આત્મા કેવો? તમે જુઓ 27 ભવોમાં, મહાવીર ભગવાનની વાત કરીએ, બે વાર એ આત્મા નરક ગતિમાં જઈ આવ્યો અને એક વખત પશુ ગતિમાં જઈ આવ્યો, છતાં પણ એ જ ભગવાનના આત્માએ જબરજસ્ત પુરુષાર્થ કરી અને ધ્યાનમાં લઈ જઈ 12.5 વર્ષની અતૂટ સાધના કરી અને મોક્ષ પ્રાપ્ત કર્યો, કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. તો જો ભગવાન આ કરી શક્યા, તો આપણો આત્મા કેમ ના કરી શકે? આપણે તો બસ ભગવાનને અભિવાદન કરવાનું, ભગવાનનું બહુમાન કરવાનું, એ માટે આપણે ભગવાનના આપણે દેરાસરની અંદર જઈએ છીએ. આ બહુ મહત્વની વાત છે. અને ભગવાનને તો કહ્યું, ભગવાને 3 રસ્તા બતાવે, એક ક્રિયા માર્ગ, એક જ્ઞાન માર્ગ અને એક ભક્તિ માર્ગ. પણ સાથે સાથે એ કહ્યું કે એકલા ક્રિયામાં ડૂબી ન જતા. આપણી તકલીફ શું છે? આપણી મુશ્કેલી છે, આપણે ક્રિયાકાંડમાં અટવાઈ ગયા અને બીજું બધું ભૂલી ગયા.
ભગવાને કહ્યું જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. જ્ઞાન અને ક્રિયા બંને પેરેલલ થવું જોઈએ. તમે જે કઈ ક્રિયા કરો છો ના નથી, પણ એ ક્રિયાને પાછળ કયો કારણ છે, એની અંદર એની સમજણ શું છે, એ સમજણ પણ થોડી ઘણી સમજણ જો પ્રાપ્ત કરીએ તો આપણે ક્રિયાની અંદર એટલો બધો આનંદ આવે અને કર્મ ખપી શકે. નહીં તો ગતાનુગતિકતાથી એ ક્રિયા કરો કે શુષ્ક જ્ઞાન મેળવો, એ પણ ખોટું છે. બંનેનો સમન્વય જોઈએ, બંને સાથે ચાલવા જોઈએ, આ બહુ મહત્વ છે. ધર્મ એને એનો એક છે, મૂળભૂત સિદ્ધાંતોમાં કોઈ ફરક નથી. તમે જુઓ કરોડો વર્ષ પહેલા આદિનાથ ભગવાને જે કહ્યું હતું એ જ વાત આજે મહાવીર ભગવાને કહી, કોઈ ફરક નથી. હા, કદાચ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને કારણે એ ક્ષેત્ર બદલાતા એની એના કહેવામાં રજૂઆતમાં કદાચ થોડું ઘણું આમ હોય, બાકી તો ભગવાને એ જ સત્ય કીધું છે. અને ખૂબી એ છે કે ભગવાને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ દેશા આપવાની ચાલુ કરી. તો ભગવાનના સિદ્ધાંતોને જો આપણે પકડી રાખીએ અને એ રીત સિદ્ધાંતોને ને કારણે આપણે મળેલા ધર્મ એ શું કરે, એ સામાન્યમાંથી અસામાન્ય બનાવે, નર્મથી નારાયણ બનાવે અને જીવમાંથી શિવ બનાવે, ખુદમાંથી ખુદા બનાવે અને આત્મામાંથી પરમાત્મા બનાવે, એ તાકાત આ ધર્મની અંદર રહેલી છે. આ તો એક આછી રૂપરેખા આપી કે ધર્મમાં છુપાયેલું વિજ્ઞાન શું છે, એ વિજ્ઞાનની એક આછી રૂપરેખા. હવે વિજ્ઞાનમાં છુપાયેલો ધર્મ, વિજ્ઞાને પણ આપણ વિજ્ઞાનની અંદર પણ ધર્મ છે, કયો ધર્મ એ જુઓ. તો આપણે વિચાર કરીએ કે ભગવાને આ છેલ્લા 30 વર્ષની અંદર, તમે જુઓ વિજ્ઞાને આ છેલ્લા 30 વર્ષની અંદર આપણા આત્મવિકાસના આપણને સાધનો મળે, આપણને સુખ સગવડતા મળે એ માટે કેટલા બધા સાધનો આપ્યા, અને એ સાધનોને કારણે આપણું જીવન તદ્દન બદલાઈ ગયું. જે મુસાફરી કરતા મહિનાઓ લાગતા હતા એ આજે એક સેકન્ડમાં એરોપ્લેન દ્વારા એ મુસાફરી થઈ શકે છે. ફાઈટર પ્લેન, એરોપ્લેન બધું કેટલું આપ્યું, કમ્પ્યુટર્સ આપ્યું, અને હવે તો એઆઈ ઓલ્ટરનેટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એમાં પણ બધું કેટલું આપી દીધું. આપણને એટલું બધું આપ્યું છે આ વિજ્ઞાને કે એની કોઈ વાત ન પૂછો. આ ખરેખર વિજ્ઞાનના ક્ષેત્રે આટલું આગળ વધતા આપણી સુવિધાઓ ઘણી વધી, આપણી સગવડતાઓ ઘણી બધી, આપણી અનુકૂળતાઓ ઘણી બધી વધી. આ બધું તદ્દન સાચું છે, પણ એમાં એક જ તકલીફ થઈ કે આ ભૌતિક ક્ષેત્રમાં આટલી બધી પ્રગતિ થઈ આપણે આપણા આત્માને ભૂલી ગયા. આપણો આત્મા જે અંદર પુરાયેલો છે, આપણો આત્મા જેને આપણે જોઈ શકતા નથી, અરૂપી એવો આત્મા એને આપણે જોઈ શકતા નથી, એટલે આપણને યાદ જ નથી આવતો. કારણ કે આપણા સમૃદ્ધ જીવનની અંદર આ સમૃદ્ધિમાં એવા ગળા ડૂબ થઈ ગયા છીએ. એક અપેક્ષાએ જોઈએ તો આપણું શરીર વધ્યું. શરીર વધ્યું કઈ રીતે, કે આપણે હાઈ સ્પીડ કાર એરોપ્લેન એમાં જઈએ છીએ એટલે આપણા પગ જાણે કે લાંબા થયા હોય એમ માની લો. બરોબર, તો આપણને અત્યારે મોબાઈલ ફોનથી આપણા કાનનો વિસ્તાર કેટલો વધી ગયો, દુનિયાના કોઈ પણ ખૂણામાંથી આપણે સાંભળી શકીએ છીએ મોબાઈલ ફોન દ્વારા. બરોબર, ટેલિવિઝન આજે હજારો ચેનલો 24/7 ચાલ્યા કરતી હોય તો આપણા કાનનો વિસ્તાર પણ કેટલો થઈ ગયો. આ બધું જ મળ્યું જૂના કાળમાં, શરીરને આટલું મહત્વ આપવામાં આવતું નથી. આજે આપણે આપણા શરીરની પાછળ કેટલો બધો અંદર આખો, આપણી જીવન જ આખું બદલાઈ ગયું. માની લો કે એક લેપટોપ આપી અને 24 કલાક આપણને એક રૂમમાં પૂરવામાં આવે અને રૂમ બંધ કરી દેવામાં આવે અને વાઈફાઈ આપવામાં આવે તો આપણને કોઈ ચિંતા નથી. આપણે લેપટોપ પર વાઈફાઈના કારણે આખી દુનિયા કમ્પ્યુટરના સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ. આટલો બધો આપણને વિસ્તાર થઈ ગયો, પરંતુ આ બધું જોતા આપણને જરાય કંટાળવાનું નહીં, પરંતુ તકલીફ એ થઈ ગઈ કે વિજ્ઞાને આટલો વિકાસ સાધ્યો પણ સાથે સાથે વિજ્ઞાને વિનાશના સાધનો પણ ઘણા ઉભા કર્યા. આજે તમે જુઓ એટમ બોમ્બ, ન્યુક્લિયર બોમ્બ, ફાઈટર પ્લેન્સ, યુનો, અને કેટલી જાતની બધા મિસાઇલો ને આ બધું કરી અને જીવનને એટલું બધું ભયભીત બનાવી દીધું કે એની કોઈ વાત ન પૂછો. આપણે તો જાણીએ છીએ અત્યારે યુક્રેનની અંદર લોકો બધા નિરાશ્રિત થઈને ક્યાં ના ક્યાં ચાલી ગયા.
અને જે લોકો ત્યાં બેઠા છે એ લોકોને તમે આપણે વિચારીએ પૂછીએ તો રાતના ઊંઘ પણ નહીં આવતી હોય, કઈ પળે બોમ્બ તૂટી પડશે, કઈ પળે આખું મકાન ખેદાન મેદાન થઈ જશે, કઈ પળે લોકો છૂટા પડી જશે, એમ કોઈને ખ્યાલ નથી, એનો કોઈને ખ્યાલ નથી. રાત્રે સુઈ ગયા અને સવાર ઉઠીએ ભગવાનને પગે લાગે અને કે આજે મારો દિવસ સુધરી જાય તો સારું. પણ આવું ક્યારે બને? આપણી પાસે એટલા બધા પાવરફુલ શસ્ત્રો છે, દરેક દેશ પાસે આવા શસ્ત્રો છે ભગવાન. અને આ વિચાર કરો તમે, મેડિકલ ક્ષેત્રમાં પણ કેટલો બધો પ્રોગ્રેસ થયો છે. આજે આપણને જે જૂના જીવલેણ રોગો હતા, જે કેન્સર જેવા, એવો રોગ ફર્સ્ટ સ્ટેજના કેન્સર વગેરે આસાનીથી મટી જાય છે. એવી એવી દવાઓ પણ શોધાય છે, પણ તકલીફ એ થઈ ગઈ કે એ દવાઓ જો બરાબર લેવામાં આવે તો ઠીક છે, નહીં તો ઘણી વખત એનાથી બધા સાઈડ ઇફેક્ટ્સ પણ ઘણી થાય છે. મેં એવા ઘણા લોકોને જોયા છે જેમણે જો ખોટી દવાઓ અપાઈ ગઈ અથવા દવા જે રોગને માટે આપી હતી એ આપી, હાઈ પાવર વાળી આપી, અને બીજા બધા સાઈડ રોગ એવા થયા કે શરીરને તદ્દન આખું કહેવાય કે શું કહેવાય કે વેજીટેબલ જેવું બનાવી દીધું, અને વર્ષો સુધી આ પ્રમાણે ચાલે. આ પણ એક તકલીફ ઊભી થઈ ગઈ છે. અને અત્યારે તો તમે જુઓ કે ઇવન મેડિસિનની અંદર પણ હવે રિકોલ આવવા માંડ્યા છે કે આ દવા ન વાપરશો. ધર્મમાં કોઈ રિકોલ સાંભળ્યો? કોઈ રિકોલ નથી. આની અંદર તો બધું આવે જ જાય છે. તો આ પણ એક મોટામાં મોટી તકલીફ ઊભી થઈ ગઈ કે દરેક ક્ષેત્રની અંદર આવું બધું ચાલી રહ્યું છે. અને વિજ્ઞાન, એક વસ્તુ સમજો, વિજ્ઞાન હંમેશા બીજાની સહાયથી આગળ વધે છે. બીજાની સહાય જોઈએ. કલ્પના કરો કે ન્યૂટનનું નામ તો તમે સાંભળ્યું હશે. જો ન્યૂટન ન હોય, આર્કિમિડીઝ ન હોય, ન્યૂટન ન હોય, પ્લેન્ક ન હોય, આ બધા વૈજ્ઞાનિકો, તો આઇન્સ્ટાઈન પેદા થઈ શકે? આઇન્સ્ટાઈને આ ન્યૂટનના સિદ્ધાંતોને આધારે કેટલું કામ કર્યું, અને 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 આજે આગળ વધીને આઇન્સ્ટાઈને આ ન્યુક્લિયરની પણ ફોર્મ્યુલા આપી, ન્યુક્લિયર બોમ્બનું પણ બધી ફોર્મ્યુલા આપી. આઇન્સ્ટાઈનને પાછળથી ઘણો પસ્તાવો થયો, આંખમાંથી આંસુ વહી ગયા કે આ શું કર્યું, પણ હવે કોઈ રસ્તો જ નથી. કલ્પના કરો કે વિજ્ઞાનના બધા જ પુસ્તકો, એક કલ્પના જ છે, બધા જ પુસ્તકો ખસેડી લેવામાં અથવા નાશ કરવામાં આવે તો શું આઇન્સ્ટાઈન પેદા થઈ શકે? આઇન્સ્ટાઈન પેદા થતા બીજા હજારો વર્ષ લાગે, એકડે એકથી શરૂ કરવું પડે તો. પરંતુ ધર્મનું વિજ્ઞાન શું કહે છે કે જો આદિનાથ ભગવાન ન હોય કે શાંતિનાથ ભગવાન ન હોય તો પણ મહાવીર પેદા થઈ શકે છે. આ પોતાનું ઇન્ડિવિજ્યુઅલ છે, આ આત્માની વાત છે, આત્મામાં આ તાકાત છે. ધર્મ કહે છે કે સ્વયંના ખભા ઉપર ઉભા રહીને સાધના કરી શકાય છે, જ્યારે વિજ્ઞાન કહે છે કે સ્વયંના ખભા ઉપર ઉભા રહી શકાતું નથી. આઇન્સ્ટાઈન માટે ન્યૂટનનો ખભો જોઈએ તો આઇન્સ્ટાઈન ઉભો રહી શકે છે. એટલે આ બધી વાત. અને ન્યૂટનની એક વાત તો તમને ખબર છે, એક દંતકથા ગણો કે જે ગણો, કે ન્યૂટન જ્યારે એપલ ટ્રીની નીચે બેઠો તો ઉપરથી એપલ પડ્યું અને ન્યૂટને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આખો આપી દીધો કે નીચે કેમ પડે છે. તો ગ્રેવિટીને કારણે એ પુલ કરે છે અને એથી નીચે પડે. ભગવાને તો હજારો વર્ષ પહેલા કહ્યું હતું, પૂદગળ હંમેશા પડે, જળ વસ્તુ હંમેશા પડે જ, પૂદગળ પડે. પણ ભગવાને એ વાત કરી કે શુદ્ધાત્મા, જ્યાં કર્મનો સંપૂર્ણ ક્ષય થઈ ગયો છે, એવો આત્મા જ્યારે શરીરથી છૂટો પડે તો એક સમયની અંદર સિદ્ધશિલા ઉપર જઈ પહોંચે છે. એટલી તાકાત એ આત્મામાં છે. આ વાત કોઈ વૈજ્ઞાનિકોએ કરેલી નથી. અને ન્યૂટને એક સરસ નિયમ આપ્યો. નિયમ શું આપ્યો કે જો કોઈ બહારનું ઘર્ષણ ન હોય, બહારનું કોઈ અવરોધ ન હોય, તો એક પદાર્થને તમે જો એ ચાલતો હોય તો એ અનંત કાળ સુધી ચાલ્યા કરશે. કોઈ પણ વસ્તુ ચાલતી હોય તો અનંત કાળ સુધી ચાલ્યા કરશે. આપણે કલ્પના કરીએ, એક રિંગ હોય, એક વ્હીલ હોય, મોટું વ્હીલ, અને એ વ્હીલને આપણે રસ્તા ઉપર ચલાવીએ, થોડા સમય પછી પડી જશે. કેમ? તો કે એને રસ્તાનું ઘર્ષણ છે, રસ્તો એટલો સ્મૂથ નથી. માનો કે સ્મૂથ રસ્તા ઉપર ચલાવીએ તો થોડો લાંબુ ચાલશે પણ છેવટે પડી જશે. અરે બરફની પાટ પર ચલાવો તો પણ થોડે સુધી જઈ વધારે લાંબુ જશે, પડી જશે. કેમ? કે ક્યાંક ને ક્યાંક થોડું ઘર્ષણ તો છે. આ જ વાત તમે ધર્મમાં લાગુ પાડો
ધર્મનું ઘર્ષણ જો આપણને ન હોય, અર્થાત ધર્મની સ્પર્શના બિલકુલ ન હોય, ધર્મનું આચરણ બિલકુલ ન હોય, ધર્મ આત્મામાં જો દાખલ થયો ન હોય, તો એ જીવ 84 લાખ જીવાયોનીમાં સતત ફર્યા કરશે, ગોળને ગોળ ચક્કર માર્યા જ કરશે, અભવ્ય જીવની જેમ. એ ક્યાંય અટકવાનો નથી. ન્યૂટને બીજો નિયમ સરસ આપ્યો એક, કે એક્શન્સ એન્ડ રિએક્શન્સ આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. તમે એક ટેનિસ બોલ પડદા ઉપર નાખો, ભીંત ઉપર નાખો, જેટલી ઝડપથી નાખો એટલી ઝડપથી પાછો આવશે. ભગવાન એ ન્યૂટનના આ નિયમ સાથે સહમત છે, પણ થોડોક અપવાદ છે. સહમત એ રીતે છે કે જો તમે કોઈ પ્રયત્ન ન કરો, તો જે કર્મ તમે ગયા ભાવમાં કે આગળના ભાવમાં બાંધ્યું હશે, એ કર્મ જેટલી રીતે બાંધ્યું, જે રીતે બાંધ્યું, એ જ રીતે ઉદયમાં આવશે. એનું એનું રિએક્શન એવું જ થશે. જેવું કર્મ બાંધ્યું એવી જ રીતે કર્મ ઉદયમાં આવશે. પણ ભગવાન એક સરસ માર્ગ બતાવ્યો કર્મ તોડવા માટે, કે જ્યારે કર્મ બાંધીએ છીએ ત્યારે એ કર્મનો અબાધાકાળ હોય છે, સાયલન્ટ પીરિયડ હોય છે. એ કર્મનો સાયલન્ટ પીરિયડ પૂરો થાય એ પહેલા જો આપણે વિશેષ પ્રયત્ન કરીએ અને કર્મને તોડવાનો પુરુષાર્થ કરીએ, ધર્મની કોઈ પ્રવૃત્તિ કરીએ સમજણપૂર્વક, તો એ કર્મ તૂટી શકે છે અને ઉદયમાં આવવાનો પછી કોઈ પ્રશ્ન જ નથી, અથવા તદ્દન નરમ પડી જાય છે, આવે તો પણ એની કોઈ અસર રહેતી નથી. આ પણ ભગવાને સરસ વાત કરી. અને આઈન્સ્ટાઈને એક સરસ સૂત્ર આપ્યું, કે તમે બધા જ જાણો છો કે સૂત્રના ઉનાળમાં હું જતો નથી, E=mc² બહુ ફેમસ છે. E એટલે એનર્જી, m એટલે માસ, અને c એટલે વેલોસિટી ઓફ લાઇટ. તો એ આ ફોર્મ્યુલા દ્વારા આઈન્સ્ટાઈન શું કહેવા માંગે, કે કોઈ પણ એક પદાર્થ હોય, એ પદાર્થ જો પ્રકાશની સ્પીડથી આગળ વધે, પ્રકાશની સ્પીડ કેટલી છે, 1 સેકન્ડમાં 1,86,000 માઇલની ઝડપે પ્રકાશ જાય છે. તો એટલી ઝડપથી પ્રકાશની સ્પીડથી જો એ પદાર્થ જાય, એને જો ફેંકવામાં આવે તો, અને આમાં mc² કહે છે એટલે તો કેટલું બધું વધી જાય, એની સ્પીડ અનેક ગણી વધી જાય, તો એ પદાર્થનું એનર્જીમાં રૂપાંતર થાય છે. એ પદાર્થ પદાર્થ રહેતો નથી, પણ એનર્જી બની જાય છે. બસ ભગવાને આ જ વાત કરી કે જ્યારે જ્યારે આત્મા, એ આત્મા છૂટો પડે ત્યારે આત્મા પણ એક એનર્જી, એક શક્તિ બની જાય છે, અને એ આત્માની એનર્જી, પૂર્વ એનર્જી, એ સિદ્ધો જ સિદ્ધશિલાઓ પણ આગળ કહ્યું તેમ. હવે અહીંયા આગળ બે પ્રકારના રેડિયેશનની આપણે વાત કરીએ છીએ. બે પ્રકારના રેડિયેશન કેવા છે? એક છે નકારાત્મક રેડિયેશન, નેગેટિવ રેડિયેશન, એક છે પોઝિટિવ રેડિયેશન. હવે નેગેટિવ રેડિયેશન એટલે શું? નેગેટિવ રેડિયેશન એટલે એવું કે જેનાથી શરીરમાં એવી અસરો ઊભી થાય કે શરીર આપણું કામ ન કરે, જેમ કે કોરોના વાયરસ, એ પણ એક નેગેટિવ રેડિયેશન છે પ્રકારનું. અને જ્યારે 2019-20માં કોરોના હતો ત્યારે હજારો માણસ મૃત્યુ પણ પામ્યા, સ્વાસ્થ્ય સારું હોવા છતાં પણ, એ રેડિયેશનની નેગેટિવ ઇફેક્ટ. અને નેગેટિવ ઇફેક્ટની જે બીજી વાત કરું, તો જેમ ભદ્રેશભાઈએ કહ્યું કે વ્યવસાયથી હું ન્યુક્લિયર એન્જિનિયર છું, એટલે હું તમને મારો જ અનુભવ કહું કે અમારે કોઈ કોઈ વખત રિએક્ટરમાં, એના રિએક્ટર નજીક જવું પડતું હતું, અને રિએક્ટર નજીકનો એરિયા જુઓ તો એટલો બધો સ્મૂથ, એટલો બધો ચોખ્ખો હોય, તો આપણી આંગળી પણ આંગળી મળી થાય પણ પેલો મેલો ના થાય, એટલો બધો સુઘડ અને ખબર જ ના પડે, પણ ત્યાં લખ્યું હોય વેરી હાઈ રેડિયેશન એરિયા, એના મશીનથી એ બધું માપેલું હોય. હવે અમારે જયારે જવું પડે ત્યારે જેમ અવકાશ યાત્રી જે રીતે સૂટ પહેરે છે, શરીરનું એક પણ છિદ્ર દેખાવું ન જોઈએ, એવી રીતે અમારે સૂટ પહેરીને ત્યાં જવું પડતું. 3-3 લેયરના સૂટ હોય, એ પહેરીને જવું પડે. શા માટે? કારણ કે એ રેડિયેશન એ નેગેટિવ રેડિયેશન છે, એની જો શરીર ઉપર અસર થાય તો શરીરને ખતમ કરી નાખે, એટલી તાકાત ત્યાં એ રેડિયેશનની અંદર છે. હવે આ તો એક નેગેટિવ રેડિયેશન થયું. હવે વિધાયાત્મક રેડિયેશન કયું? પોઝિટિવ રેડિયેશન કયું? પોઝિટિવ રેડિયેશન તો આપણા ભગવાનની નજીક જાઓ, દેરાસરના ગભારામાં જાઓ, તો એ રેડિયેશન આખું પોઝિટિવ રેડિયેશન મળે છે. એમાંથી એના ઓરામાં, ભગવાનના ઓરામાં, ખાસ કરીને જે જે મૂર્તિ, જે પ્રતિમા, જે અંજન શલાકા કરેલી છે,
જેમાં ભગવત્તાનું અવતરણ થયું છે એવી પ્રકાશિત મૂર્તિ સામે જ્યારે આપણે ગભારામાં પ્રવેશ કરીએ અને ભગવાનની પૂજા કરીએ તો એ વખતે આપણને પોઝિટિવ રેડિયેશન મળવું જોઈએ. પણ નથી પ્રાપ્ત થતું કેમ? કારણ કે આપણે તો માત્ર એના એના ભગવાનની પૂજા કરીને નીકળી જઈએ છીએ. એ કારણ શું? કે આપણે અહંકારનું રેડિયેશન જાણતા અજાણતા અહંકારનો રેડિયો એક્ટિવ સૂટ પહેરેલો છે. એને કારણે આપણને ભગવાનનું પોઝિટિવ રેડિયેશન મળતું નથી મળતું. તો ધર્મ ક્ષેત્રની અંદર તમે જુઓ તો આપણને આ સમજવા માટે એક ઉદાહરણ લઈએ કે માની લો કે આપણે એક સેલફોન લીધો, સ્માર્ટફોન લીધો, અને એ સ્માર્ટફોન જો ટાવર ન પકડાતું હોય, વાઈફાઈ ન હોય, તો એ કઈ કામનો નથી. એ જ રીતે ધર્મને આપણે વિચાર કરો કે આપણી પાસે બધું જ છે. આપણા બધે આપણા પુસ્તકાલયમાં બધી જાતના પુસ્તકો છે, જ્ઞાનના પુસ્તકો આપણે વાંચીએ છીએ, પણ જ્યાં સુધી સદગુરુનું ટાવર ન પકડાય, એનો વાઈફાઈ જ્યાં સુધી ન મળે, ત્યાં સુધી ઘણી વસ્તુઓથી આપણે વંચિત રહી જઈએ છીએ અથવા એનો અર્થ બરાબર કરી શકતા નથી. આ એક મહત્વની વાત છે. તો હું એક એક્ઝામ્પલથી વાત કરું અને આ એનોલોજી બરાબર સમજો. આ એક એનોલોજી જ છે. તમે જાણો છો કે અમેરિકાએ વર્ષો પહેલા ચંદ્ર ઉપર જ્યારે ઉતરાણ કર્યું મનુષ્ય સાથે, ત્યારે 3 સ્ટેજનું રોકેટ છોડ્યું. એમાં 3 સ્ટેજ હતા. પહેલું સ્ટેજ એટલે એ એટમોસ્ફિયરની બહાર નીકળી જાય ત્યારે એક સ્ટેજ છૂટી જાય છે, એટલી સ્પીડથી બહાર નીકળે, એટલે દુનિયા આખી હવે બહાર નીચે રહી ગઈ, પાત્ર પોતે જ છે એવી રીતે. તો ભગવાને પણ આપણને બરાબર આત્મા ઉપર ઉતરાણ કરવું હોય તો 3 સ્ટેજ બતાવ્યા. એ 3 સ્ટેજનું નામ છે 3 નિસ્સીહી. આપણે જ્યારે દેરાસરમાં દાખલ થઈએ છીએ ત્યારે પહેલી નિસ્સીહી બોલીને દાખલ થઈએ છીએ. એ પ્રથમ નિસ્સીહી બોલીને જ્યારે અંદર દાખલ થઈએ ત્યારે આખો સંસાર બહાર રહી જાય છે. હવે મેં ચંપલ ક્યાં ઉતાર્યા, ક્યાં નથી, કશું જ નહીં, હવે કશું યાદ જ નથી કરવું. સીધા દેરાસરમાં દાખલ થયું એટલે બહારની દુનિયાને આપણે ભૂલી જવાની. એ જ રીતે 1st સ્ટેજનું રોકેટ છૂટ્યું એટલે આખો સંસાર નીચે રહી ગયો, રોકેટ ઉપર છે. હવે 2st સ્ટેજનું રોકેટ ક્યારે આવે છે કે જ્યારે એ ગ્રેવિટી ઝોન વગર, ગ્રેવિટી વગર, ગ્રેવિટી પણ નહીં, જેમ અવકાશયાત્રીઓ તરતા હોય, સ્વિમ કરતા હોય એવી રીતે એ સ્ટેજ ઉપર જાય ત્યારે બીજું રોકેટ છૂટી જાય છે 2st સ્ટેજનું. એ જ રીતે જ્યારે દેરાસરમાંથી ગભારામાં આપણે દાખલ થઈએ ત્યારે બીજી નિસ્સીહી બોલીએ છીએ. નિસ્સીહી કહીને દેરાસર ગભારામાં દાખલ થઈએ એ વખતે દેરાસરમાં શું ચાલી રહ્યું છે એની આપણે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી, એ ભૂલી જઈએ છીએ અને સીધા આપણે ગભારામાં દાખલ થઈએ. હવે હું અને ભગવાન એ સિવાય બીજું કઈ નહીં. અને હવે રોકેટની વાત કરીએ તો 3rd સ્ટેજનું રોકેટ ક્યારે છૂટે છે કે જ્યારે ચંદ્ર પર ઉતરાણ કરવાનો સમય આવે છે ત્યારે. અને એ વખતે એક છેલ્લું એક રોકેટ જેમાં અવકાશયાત્રી એક કેપ્સ્યુલની અંદર બેઠેલા છે એની સાથે એ ધીમે ધીમે કેપ્સ્યુલ ઉતરાણ કરે છે અને ચંદ્ર પર પહોંચે છે એટલે વિજય પ્રાપ્ત થયો, એટલે એમનું કામ પતી ગયું, એમને પ્રાપ્ત કરી લીધું જે પ્રાપ્ત કરવાનું હતું કરી લીધું. હવે આપણી વાત કરીએ દેરાસર. દેરાસરમાં મેં કહ્યું તેમ પહેલું નિસ્સીહી બોલીને દેરાસરમાં દાખલ થઈએ, બીજી નિસ્સીહી બોલીને ગભારામાં દાખલ થઈએ, 3rd નિસ્સીહી બોલીને આપણે ભગવાનની પૂજા કરીને બહાર નીકળીએ. હવે ભાવ પૂજા કરવાની છે, પેલી દ્રવ્ય પૂજા કરી, હવે ભાવ પૂજા. ભાવ પૂજા એટલે ચૈત્ય વંદન. હવે ભગવાનને પણ ભૂલી જવાના છે, હવે ગભારાને પણ યાદ કરવાનો નથી, હવે હું અને મારો આત્મા, મારે મારા આત્મા ઉપર ઉતરાણ કરવું છે. જો આપણે જે કંઈ કર્યું એ ખૂબ ભાવપૂર્વક કર્યું હોય તો ધીમે ધીમે આપણે આત્માની સાથે એકાકાર થવાનો આપણો પુરુષાર્થ ધીમે ધીમે ફળતો જશે. જેમ કે આપણે ચૈત્ય વંદન કરીએ તો ચૈત્ય વંદન કરતી વખતે દ્રષ્ટિ ભલે ભગવાન પર હોય પણ વિચારવાનું એ છે અંદર ભાવપૂર્વક કે આ ભગવાન એ મારો આત્મા પણ એક દિવસ ત્યાં છે, આ ભગવાનનો આત્મા, આ ભગવાનની પ્રતિમા જઈ એ મારો આત્મા અહીંયા છે, મારે મારા આત્માને જોવાનો છે અને એ ભાવ, એટલા માટે એને ભાવ પૂજા કહીએ છીએ.
એ રીતે આપણે જો અને એ વખતે આપણે પાટલો શું કે સાથીઓ શું કર્યો કોઈ જ ફિકર કરવાની જરૂર નથી. એ પતી ગયું પછી આપણે ચૈત્ય વંદન પર ડૂબી જવાનું. બસ આ રીતે આ એનોલોજીથી એક જ છે કે વિજ્ઞાન ભલે આ બધું મેળવે છે પણ એમના પણ સ્ટેજીસ છે. એમ આપણે આપણા આત્મા ઉપર ઉતરણ કરવાનું છે, આપણે આપણા આત્માને પ્રાપ્ત કરવાનું છે. તો આ વસ્તુ આપણે પણ મેળવી શકીએ એમ છે કેમ ને? અને તમે વિચાર કરો કે આ બધા ધ્યાનમાં ઉતરવાના જે પ્રયોગો છે એનાથી આપણા આત્મા ઉપર ચોંટેલા કર્મો એક પછી એક ખરવા માંડે છે. અને વિજ્ઞાન તો કહેશે, વિજ્ઞાને બીજી એક વાત બતાવી કે સૂર્યમાંથી નીકળતા કિરણો, હવે એ કિરણો સામે તમે એક કાગળ રાખો કોઈ અસર નહીં થાય, કોઈ અસર નહીં. પણ એ સૂર્યના કિરણો અને કાગળની વચ્ચે એક મેગ્નિફાઈંગ લેન્સ રાખો અને એના ફોકલ પોઈન્ટ ઉપર જ્યારે સૂર્યના કિરણો આવશે ત્યારે એક બિંદુ ઉપર, કાગળના એક બિંદુ ઉપર બધા જ કિરણો ભેગા થશે, કાગળ ગરમ થશે અને સળગવા માંડશે, બળી જશે. બસ આ જ વાત અહીંયા આપણા આત્મામાં લાગુ પડે. આપણા આત્માની અંદર પણ આ ભાવ પૂજાના, આ રેડિયેશનના, આ આ સાધનાના, આ સામાયિકના પ્રતિક્રમણ જે કોઈ તમે ક્રિયા કરો એની અંદરના આ ભાવપૂર્વક કરેલી ક્રિયા અને એ જ્ઞાનપૂર્વક કરેલી ક્રિયા, એ જો આપણા આત્મા ઉપર પડે તો આપણો આત્મા પણ જાગૃત થઈ શકે છે, કેમ ન થઈ શકે. પણ જો એ ન હોય, મેગ્નિફાઈંગ લેન્સ છે માધ્યમ છે, એક માધ્યમ છે. એમ આપણા ઉપકરણો, આપણા જ્ઞાન, આપણી જે કંઈ ક્રિયા કરી છે માધ્યમ છે, પણ એ માધ્યમથી પ્રતિબિંબ આપણા આત્મા ઉપર પડવું જોઈએ. બસ આ ખરી વસ્તુ છે. અને તમે વિચાર કરો, આ ધ્યાનના માધ્યમથી, આ ધ્યાનના માધ્યમથી આપણે શરીર અને આત્માને જુદું કરી શકીએ છીએ. અને મૌનની તાકાત કેટલી છે તમે વિચાર કરો. ભગવાને 12.5 વર્ષ મૌનની સાધના કરી, ભગવાન કઈ જ બોલ્યા નથી, ફક્ત એક જગ્યાએ જતા ત્યારે ચંડ કૌશિકને, એ પછી જયારે વિહાર કરતા ચંડ કૌશિકને કહ્યું, બુજ બુજ ચંડ કૌશિક. આ શબ્દો, ત્રણ શબ્દો બોલ્યા, આ ત્રણ શબ્દોમાં કેટલી તાકાત હશે વિચાર કરો. કે મૌનની અંદર એકઠી કરેલી આ તાકાત, ભગવાન જયારે, ભગવાનના મુખમાંથી જયારે આ શબ્દો નીકળ્યા અને ચંડ કૌશિક એ ભગવાનના ઓરામાં આવીને આ શબ્દો સાંભળ્યા ત્યારે તરત એને જાતિ સ્મરણ જ્ઞાન થયું અને પોતાના આગળના બે ભાવ યાદ આવ્યા. ઓહો હો, કે હું જયારે સાધુ હતો ત્યારે એમાં કેટલો ગુસ્સો મેં કર્યો હતો મારા શિષ્ય ઉપર, અને પછી હું કૌશિક નામનો બ્રાહ્મણ બન્યો અને એમ કરતા કરતા હવે હું ચંડ કૌશિક. એ શું થયું કે દરેક વખત એનો ગુસ્સો દરેક ભાવમાં વધતો ગયો, એની મર્યાદા એકદમ બેમર્યાદ થતું ગયું, અને એને કારણે એને બધાને મારવા માંડ્યા, ભગવાન ઉપર પણ એને ડંખ માર્યો. પણ ભગવાને આ બુજ્જ બુજ્જ કહ્યું અને એની અંદર પરિવર્તન આવ્યું. જો એનું રેડિયેશન, ભગવાનનું રેડિયેશન, અત્યારે તો સાક્ષાત ભગવાન આપણી સામે નથી, પણ ભગવાનનું રેડિયેશન શું અસર કર્યું, એ ચંડ કૌશિક પછી શાંત થઈ ગયો અને એક દરની અંદર છુપાઈ ગયો. જીવતો હતો, બધા કીડીઓને બધી એકઠી થઈને એના ઉપર ચડી બેઠી અને એ લોકોએ બધા એમ જ માની લીધું કે આ મરી ગયો છે, પણ એને સહન કર્યું દુઃખ અને 10મા દેવલોકમાં ચાલ્યો ગયો. ભગવાનના આ શબ્દોમાં કેટલી તાકાત છે, આ મૌન સાધનાની આટલી જબરજસ્ત તાકાત છે. હવે આ તો આપણે ધ્યાનની વાત કરી તો ભગવાને આપણને 4-5 શસ્ત્રો આપ્યા છે. જુઓ, એક આપ્યું સામાયિક, એ તમે સામાયિક દ્વારા એ તમે 48 મિનિટ માટે એક સાધુ જેવા બની એક સ્થાન પર બેસી અને ધીમે ધીમે તમારા આત્મા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રયત્ન કરો. ધીમે ધીમે, એ એકદમ નથી થવાનું, પણ ધીમે ધીમે એ સ્ટેજ વધતા વધતા એ પોઝિશન આવે. આપણી થોડી ધીરજ જોઈએ. પ્રતિક્રમણ આપ્યું કે પ્રતિક્રમણ દરમિયાન તમે સામાયિકમાં આપણે વર્તમાન કાળના કર્મો ક્ષય કરીએ છીએ, પ્રતિક્રમણની અંદર ભૂતકાળમાં થયેલા કર્મોનો ક્ષય કરીએ છીએ, અને જ્યારે આપણે પછખાણ લઈએ તો ભવિષ્યના કર્મોને પણ આપણે મંદ કરી દઈએ છીએ, અટકાવીએ છીએ ધીમે, કારણ કે આપણે વચનબદ્ધ થયા, પછખાણ લીધું છે. વિચાર કરો, ભગવાને સામાયિક બતાવ્યું આપણને, ભગવાને પ્રતિક્રમણ પણ આપણને બતાવ્યું, બધી સાધનાના કેટલા બધા જુદા જુદા સ્તરો બતાવ્યા છે, અને એને લઈ અને સાથે સાથે ભગવાને બીજી બે વસ્તુ પણ બતાવી જેને કારણે આપણે કર્મ ઓછા બાંધી શકીએ, કર્મ બંધ ઓછો થાય. બહુ સિમ્પલ છે, એક નૌકારસી અને 24.
નવકારસી એટલે સૂર્યાસ્ત સૂર્યોદય પછી 48 મિનિટ પછી આપણે જે કંઈ ચા વગેરે લેતા હોઈએ, ચા દૂધ કોફી નાસ્તો, પણ એ 48 મિનિટ પછી અને સૂર્યાસ્તના 48 મિનિટ પહેલા છોડી દો તો આ આખું આરોગ્ય વિજ્ઞાન પણ ભગવાને આપણને આપ્યું. આપણે કોઈ જીમમાં જવાની જરૂર નથી, કારણ કે આપણે ખાવાની વસ્તુઓ ઉપર મર્યાદિત, અને એને કારણે થોડો સંયમ પણ આવે છે, ખાવા ઉપર ખોરાક ઉપર થોડો સંયમ આવે છે, એને કારણે આપણું જીવનની અંદર ઘણો બધો સુધારો થાય છે. વિચાર કરો આરોગ્ય વિજ્ઞાન કેટલું અદભુત છે. એક ખમાસમણ બધા બતાવ્યું ભગવાને, એક ખમાસમણ જ્યારે તમે દો ત્યારે પંચાંગ પ્રણિપાત ખમાસમણ, પંચાંગ પ્રણિપાત એટલે બે હાથ બે પગ અને આપણું સહસ્ત્રાર ચક્ર આજ્ઞા ચક્ર, એ બધું જ ક્યાં સ્પર્શે છે જમીન. કોઈ પણ શત્રુંજયની પટ હોય કે કોઈ ભગવાનની પ્રતિમા જી હોય, દરરોજ 9 ખમાસણ આપો શત્રુંજયના, 9 ખમાસણ, અને ધીમે ધીમે વધતા 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 21 ખમાસણ સુધી જાઓ. તમારે કોઈ જીમમાં જવાની જરૂર નથી, સરસ રીતે આરોગ્ય સચવાઈ રહેશે. તમે ચૈત્ય વંદન જુઓ, આખી આરોગ્ય ક્યાં આગળ, ચૈત્ય વંદન ની અંદર આપણે ડાબો પગ ઊંચો કરીએ છીએ અને જમણો પગ પાછળ થાપા ઉપર મૂકીએ છીએ અને એ રીતે ચૈત્ય વંદન કરીએ છીએ. અને શા માટે કે આનાથી એક આખો એક્યુપ્રેશર થાય છે. આ એક આખું વિજ્ઞાન છે. આ જો વિજ્ઞાનમાં ધર્મમાં છુપાયેલું આ વિજ્ઞાન છે. આપણે વંદિતું સૂત્ર બોલીએ છીએ, જમણો પગ ઊંચો રાખીએ છીએ, કેમ તો એ વીરતાનું સૂચક છે. મહાભારતમાં જોયું હશે, અર્જુન જ્યારે નીચે બેસીને જ્યારે તાકતો હતો ત્યારે જમણો પગ ઊંચો રાખે અને નિશાંત રાખતો. આ બધું સરસ છે. આયંબિલ જુઓ, આયંબિલની અંદર કેટલું સરસ છે. મહિનામાં 1 કે 2 આયંબિલ કરીએ આપણે તો શરીરની કેટલી શુદ્ધિ થાય છે, કારણ કે 6 વિગાઈઓનો આપણે ત્યાગ કરવાનો છે. દૂધ દહીં એનો ત્યાગ, ઘી તેલનો ત્યાગ, અને ગોળ અને કડાઈ એટલે તળેલું એનો ત્યાગ. આ 6 ચીજનો ત્યાગ કરો ને એક આયંબિલ કરો, શરીરને કેટલી શુદ્ધિ થાય. આ બધી વસ્તુ વિજ્ઞાને બતાવી છે. અને આપણને 5 તિથિ, આમ તો 12 તિથિ કહેવી જોઈએ, પણ 5-12 માંથી આપણે 5 તિથિએ લીલા શાકભાજી નથી ખાતા. મોટા ભાગના લોકો આ કરતા હોય છે. 1 પાંચમ, 2 આઠમ, 2 14. શા માટે કે પર્વના દિવસે એ જે લીલોતરી આપણે ખાઈએ છીએ એની અંદર પાણીનો ભાગ વધારે છે, અને એ વખતે કુદરતી રીતે વૈજ્ઞાનિક રીતે ચંદ્ર અને પૃથ્વી આપણું શરીર કઈ લાઈનમાં આવે છે, એને પરિણામે આપણા શરીરની અંદર રહેલું પાણી એનું પણ વધે છે. પરિણામે જો આપણે આવું લીલું શાકભાજી ખાઈએ તો એ વાયુ ઉત્પન્ન થાય છે અને અને આપણો ખોરાકની ગતિ જે છે મંદ પડી જાય છે, પચાવવાની ગતિ. તો આવું જયારે ઉત્પન્ન થાય ત્યારે આપણે એટલા માટે ભગવાને કહ્યું કે તમે આ 5 પાળો. સાગર કિનારે આપણે જઈએ તો સાગરનો ઉછાળા મારતો હોય છે, અને જયારે કિનારા ઉપર જઈએ વખતે 90% પાણી છે સમુદ્રની અંદર, અને આપણી અંદર 85% જેટલું પાણી છે, એટલે એક રેઝોનન્સ ઉત્પન્ન થાય છે, એટલે આપણને સાગર પાસે જવાનું ગમે છે. એ જ રીતે તમે જયારે બહાર ફરવા જાઓ, નેચર આપણે કહે છે મને નેચર બહુ ગમે છે. એ નેચર કેમ ગમે છે કે નેચરમાં જાઓ, તમે વનસ્પતિ જુઓ, પ્લાન્ટ જુઓ, ઝાડ પાન જુઓ, આ બધા આપણા જ શરીરના હિસ્સા છે. પૂર્વભવોની અંદર આપણે એકેન્દ્રિયમાં અનેક વાર જઈ આવ્યા, એ એકેન્દ્રિય એ આપણા હિસ્સા છે, અને આપણે કુદરતે જંગલમાં જઈએ અને હરિયાળી જોઈએ આપણને મન થાય છે, કારણ કે આપણે અનેક ભવો સુધી ત્યાં આગળ હતા. હવે જે મારે મુખ્ય વાત કરવી છે એ સંક્ષેપમાં જ હું લઈ લઈશ, અને આ બહુ સમજવા જેવી વાત છે કે આપણને ભગવાન મહાવીર સ્વામીને ગોદોહિકા આસનમાં કેવળ જ્ઞાન થયું. હવે ભગવાનને કેવળ જ્ઞાન થાય છે એ કઈ રીતે થયું એનું એક આખું વિજ્ઞાન જરા સમજવા જેવું છે. બહુ સંક્ષેપમાં હું કહી અને મારી વાતને હું વિરામ આપીશ. આપ જાણો છો કે ઘોડો અને હાથી આ બંને બળવાન છે, પણ આપણે કઈ સમજી શકીએ છીએ ઘોડા કરતા હાથી બળવાન કહી શકાય આમ જોવા જાવ, પરંતુ હકીકતમાં
जो बन्ने ने दौड़ावी है तो घोड़ो एकदम झड़प थी दौड़ी सके अने घोड़ो वफादार पण रहेशे मालिक ने आ केम बने शे अने हाथी हाथी ने जो आपणे दौड़ावी है थोड़े सुधी जईने थाकी जशे महावत एने अंकुश थी मारे तो पण ए हलतो नथी कारण के थाकी गयो होय छे अरे घोड़ो तो फुटफाट दौड़ा ज करे छे हाई स्पीड थी दौड़े छे आ केम बने शे एनुं एक वैज्ञानिक कारण छे बराबर समझवा जेवुं छे કે ઘોડો એ પોતા અરે કુદરતે આપેલું છે એ પોતાના મળ દ્વારને ખોલે છે સંકોચે છે અને ઉઘાડે છે અને બંધ કરે છે ઉઘાડે છે અને બંધ કરે છે ઓક્સિજન અંદર દાખલ થાય છે પ્રાણવાયુ અંદર દાખલ થાય છે ફરી પાછું એ ઘોડો બંધ કરે છે મળ દ્વારને પાછું બંધ ઉઘાડ ઉઘાડ બંધ થાય એટલે પ્રાણવાયુ દાખલ થાય એ પ્રાણવાયુ ધક્કો મારે છે અને પરિણામે ઘોડાને સ્પીડમાં જવું બહુ અનુકૂળ થઈ પડે છે સીધી સાધી વાત છે આ તો ઘોડાની વાત થઈ હવે આ રીતે થઈ શકે છે તો આ જે આખી એક કઈ રીતે આ પ્રક્રિયા થઈ એ જો તમારે સમજવું હોય એને અશ્વિની મુદ્રા કહેવામાં આવે છે અને આ અશ્વિની મુદ્રાની વાત આચાર્ય હરિભદ્રસુરીજી મહારાજ સાહેબ આજથી હજારો વર્ષ પહેલા હરિભદ્રસુરી મહારાજ સાહેબે એ લોક ધ્યાન બિંદુ નામના ગ્રંથની અંદર યોગનો યોગ શાસ્ત્ર છે ધ્યાન બિંદુમાં એમાં આ અશ્વિની મુદ્રાની વાત કરી છે આ ઘોડે પોતાને મળદ્વાર ખોલીને સંકોચીને ઓક્સિજન પ્રાણવાયુ કેવી રીતે અંદર દાખલ કરે છે અને કેમ ધક્કો મારે છે જેથી એ ફાસ્ટ દોડી શકે આ જ વિજ્ઞાન એ જ્યારે ભગવાનને કેવળ જ્ઞાન થવાનો સમય આવે છે એ વખતે આજ એ વખતે ભગવાનની અંદર એક પ્રકારની એવી શક્તિ ઉત્પન્ન થાય છે કે ભગવાન માનો કે મહાવીર સ્વામી ભગવાન ગોદોહિકા આસનમાં બેઠા છે અને એ બેઠા છે એ વખતે કુદરતી જ એક શક્તિ એવી અંદર ઉત્પન્ન થાય છે કે ભગવાન પણ એ મળદ્વારને ખોલે છે ઓક્સિજન દાખલ થાય છે પ્રાણવાયુ પાછું સંકોચે છે ખોલે છે અને સંકોચે છે ખોલે છે અને સંકોચે છે એટલે એક પ્રકારનો પ્રાણવાયુ અંદર દાખલ થાય છે એ પ્રાણવાયુ ધક્કો મારે છે અને પરિણામે એક શક્તિ કેવી ઉત્પન્ન થાય છે એ શક્તિ શું કરે છે આપણે જ્યારે ભગવાન મહાવીરની વાત કરીએ ગોદોહિક આસનમાં ભગવાન બેઠેલા એ ગોદોહિક આસનમાં બેઠેલા હોય એટલે ગાય જયારે દૂધ દોતી હોય એ રીતે રબારી જયારે બેસે ત્યારે એના બે હાથ બે પગ ઉપર જોર કરે એ જોર થતા ભગવાનનું એ જોર થતા એક પળ એવી આવે છે કે જે પળે એ અંદર રહેલા ઉપર રહેલું આજ્ઞા ચક્ર પછી વિશુદ્ધિ ચક્ર અને અનાહત ચક્ર ખુલી જાય છે એ પછી જયારે પગ ઉપર જોર કરે છે પગ ઉપર એકદમ જોર આવે છે એ વખતે નીચેના ત્રણ ચક્ર ખુલે છે મૂળાધાર ચક્ર સ્વાધિષ્ઠાન ચક્ર અને મણિપુર ચક્ર આ છ ચક્ર ખુલી ગયા અને આ બાજુ પ્રાણવાયુ ફોર્સ કરે છે હેમરિંગ કરે છે અને પરિણામે સહસ્ત્રાર્થ ચક્ર ખુલે છે અને ભગવાનને કેવળ જ્ઞાન કદાચ તમે આ નહીં સાંભળ્યું હોય પણ આ શાસ્ત્રની અંદર આ વાતો આવે છે એ એ વખતે ભગવાનને કેવળ જ્ઞાન થાય છે અને ભગવાન 24 તીર્થંકર માંથી દરેક તીર્થંકર બધા કોઈ ગોદોહિક આસનમાં છે એવું નથી મોટા ભાગ લગભગ તીર્થ ભગવાન જ એક મહાવીર સ્વામી ભગવાન જ ગોદોહિક આસનમાં હતા બાકીના બધા ભગવાન એ કાયોત્સર્ગ મુદ્રામાં હતા કાં તો બેઠેલા હોય કાં તો ઉભેલી મુદ્રામાં હોય પણ કાર્ય તો આ જ થતું એની અંદર એક જબરજસ્ત તાકાત ઉત્પન્ન થાય છે એ આપણી પાસે એ તાકાત નથી એ એ ભગવાને એ કેળવી છે તમે જુઓ તો પાલિતાણા જાઓ ને ત્યારે એક પદ્માવતીની ટૂંક આવે છે ધીંગરાજના હડા પછી આગળ જતા પદ્માવતીની ટૂંક અમે તો ઘણી વખત ગયા છે અને એ વખતે ત્યાં આગળ એક ભંક્તિ છે એમાં 24 તીર્થંકરની પ્રતિમા છે અને એ પ્રતિમા કઈ છે કે કેવળ જ્ઞાન વખતે એમની મુદ્રા કઈ હતી મોટા ભાગના તીર્થંકરોને ધ્યાન મુદ્રા કઈ છે કે ક્યાં તો એ બેઠેલી મુદ્રા હોય અથવા તો કૌશક મુદ્રા અથવા તો ઉભેલી મુદ્રામાં કૌશક કરતા હોય ભગવાને આ મુદ્રામાં દાખલ કર્યું ગોદોહિકા એ ગોદોહિકા આસનમાં જ ભગવાનની પ્રતિમા છે તમે જોજો ત્યાં અને એ રીતે એમને આખું આ દાખલ થાય છે એમ હેમરિંગ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલો બધો હેમરિંગ થયા કરે છે સહસ્ત્રાર્થ ચક્ર ખુલી જાય છે તમને એક એક્ઝામ્પલ આપું તો આપણા ઘરનું એક મોટું તાળું લગાડેલું હોય ચાવી ખોવાઈ ગઈ હોય બરાબર તો એ વખતે તાળું ખોલવું કઈ રીતે તો આપણે હેમર લઈએ છીએ હેમર લઈને જોરથી ટકરાઈએ જોરથી મારીએ તો પેલું તાળું ખુલી છેવટે ખુલે છે બસ આ જ પ્રક્રિયા
એ એક પ્રકારે આ ભગવાનના ચક્રની અંદર દાખલ થાય છે અને તાળું ખુલે છે. આટલી વાત કર્યા પછી હવે એક વિહંગાવલોકન, આપણે જે આખી ચર્ચા કરી એનો સાર શું એ 5 મિનિટમાં કહી અને મારું વક્તવ્ય હું પૂર્ણ કરીશ. એ એ સાર એ છે કે એક એક ટેબલ લઈએ આપણે, મારી પાસે અત્યારે કોઈ પાવર પોઈન્ટ થી મારે રજૂ કરવાનું હતું પણ શક્ય ન બન્યું, હું તમને અત્યારે કહું સમજાઈ જાય એવું છે. એક બાજુ વિજ્ઞાન લઈએ, વિજ્ઞાનમાં છુપાયેલો ધર્મ, અને જમણી બાજુ ધર્મમાં છુપાયેલું વિજ્ઞાન. આ બંનેની એક કમ્પેરિઝન એ તમે જુઓ. વિજ્ઞાનમાં છું પહેલા ભાગ, પહેલામાં વિજ્ઞાન, પછી ધર્મમાં વિજ્ઞાન. હવે વિજ્ઞાનમાં ધર્મ શું કરે છે? વિજ્ઞાન એ બહારના જગત પરથી પડદો ઉઠાવે છે, જ્યારે ધર્મમાં છુપાયેલું વિજ્ઞાન આપણા આત્મા ઉપરથી પડદો ઉઠાવે છે. આપણો આત્મા ઢંખાઈ ગયો છે એમાંથી એ પડદો ઉઠાવે છે. બહારનું વિજ્ઞાન એ દ્રષ્ટિ પરથી પડદો ઉઠાવે છે, આત્માનું વિજ્ઞાન, ધર્મનું વિજ્ઞાન દ્રષ્ટા પરથી, આપણા ઉપરથી પડદો ઉઠાવે છે. બહારનું વિજ્ઞાન એ જ્ઞેયને જાણે છે, ધર્મનું વિજ્ઞાન જ્ઞાતાને જાણે છે. બહારનું વિજ્ઞાન એ માત્ર જાણવાનું કામ કરે છે, જ્યારે ધર્મનું વિજ્ઞાન જે જાણે છે તેને જાણવાનું કામ કરે છે. આપણે જાણીએ છીએ પણ આપણો આત્મા જાણવાનું કામ કરે છે. બહારનું વિજ્ઞાન એ આપણને આપણાથી દૂર દૂર લઈ જાય છે, ધર્મનું વિજ્ઞાન આપણને આપણી નજીક લાવે છે, આપણા આત્માની નજીક લાવે છે. બહારના વિજ્ઞાનમાં એને કોઈ પણ વસ્તુ પુરવાર કરવી હોય તો પ્રયોગશાળા જઈએ જોઈએ, અને એ પ્રયોગશાળામાં જઈ પ્રયોગો કરી અને એ સિદ્ધ કરે છે, આપણે ત્યારે જ માનીએ છીએ. પણ આપણું આપણી પ્રયોગશાળા એ આત્માની અંદર છે, આત્માની અંદર જ આખી લેબોરેટરી છે. આપણે અંદર ઉતરવાનું છે અને એ સિદ્ધ કરવાનું છે. અને આ જ વાત આગળ કે બહારના વિજ્ઞાનમાં પાયામાં સિદ્ધાંત જોઈએ. ભાઈ આ ન્યૂટનનો નિયમ શું, આર્કિમિડીઝનો નિયમ શું, આઈન્સ્ટાઈને શું ફોર્મ્યુલા આપી, એના આધારે કામ કરીએ છીએ. જ્યારે ધર્મના વિજ્ઞાનની અંદર માત્ર શ્રદ્ધા જોઈએ, એ પ્રભુ મને સમજાતું નથી પણ મને આપના કહેલા વચનો ઉપર સંપૂર્ણ શ્રદ્ધા છે, આ સંકેત પહેલા પ્રાપ્ત થવું જોઈએ. આ સમ્યક દર્શન પ્રાપ્ત થાય એ પછી જ આત્મા, એ પછી જ ભવની ગણતરી થાય છે, એ પછી જ આત્મા આગળ વધે. તો આપણી અંદર પાયામાં શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે. બહારનું વિજ્ઞાન એ શોધવા માટે પ્રયોગો કરે છે, જ્યારે અંદરનું વિજ્ઞાન, અંદર છે જ આત્મા, તો અંદર પડેલો છે, અજ્ઞાનનો અંધકાર દૂર કરવાનો, બીજું કંઈ કરવાનું નથી, આત્મામાં રહેલા અજ્ઞાનનો અંધકાર દૂર કરવાનો. બહારનું વિજ્ઞાન બીજાની સહાયથી આગળ વધે છે, ધર્મનું વિજ્ઞાન એ સ્વયંની સહાયથી આગળ વધે છે. બહારના વિજ્ઞાનમાં બીજાના ખભા ઉપર ઉભા રહીને એનો વિજ્ઞાનનો વિકાસ થાય છે. મેં આગળ કહ્યું તેમ ન્યૂટન એના ખભા ઉપર આઈન્સ્ટાઈન રહ્યો અને એને શોધ્યું. જ્યારે સ્વયંના ખભા ઉભા રહી શકાય છે, બીજાના કોઈની જરૂર નથી. આઈન્સ્ટાઈન બનવા માટે કોલેજનું ગણિત, કોલેજ લેવલનું મેથેમેટિક્સ સમજવું જરૂરી છે, નહીં તો એનો પ્રિન્સિપલ નહીં સમજાય. હવે અંદરના વિજ્ઞાનમાં જુઓ, હેમચંદ્રાચાર્ય, યશો વિજયજી મહારાજ સાહેબ, આનંદ ઘનજી, કબીર, મીરા કે નરસિંહ મહેતા, કોઈ સ્કૂલમાં જવું પડ્યું નહોતું, 4 ચોપડી ભણેલા હતા પણ આત્માને પામી ગયા. કેવી રીતે પામી ગયા? અને છેલ્લે કહે છે, આજની શોધ બહારના વિજ્ઞાનમાં કાલે ખોટી થઈ પડે છે. આપણે અનેક જાતના કારના રિકોલ જોયા, દવાઓના રિકોલ જોયા, આજની શોધ એ કાલે ખોટી થઈ પડે છે. બહારના વિજ્ઞાનમાં નવી નવી શોધો આવે, જૂની જૂની પાછળ ઓછી થતી જાય, મટતી જાય, ભૂલાતી જાય, જ્યારે કરોડો વર્ષ પહેલા કેવળીએ જે કહેલું એ આજે પણ ખોટું પડ્યું નથી, આજે એટલું જ સત્ય છે, એટલું જ સાચું છે. આટલી વાત કહી અને હું મારા વક્તવ્યનો વિરામ આપું છું, પણ સાથે સાથે મને 2 શબ્દો એટલા જ કહેવા છે. પહેલા તો એ કે ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાયું હોય તો હું ત્રિવિધે ક્ષમા માંગુ છું, મને ક્ષમા આપશો. ભદ્રેશભાઈએ આ પર્યુષણ પર્વની વ્યાખ્યાન માળામાં
ઘણી ઘણી મહેનત કરી છે. મારી સાથે એમને ઘણા ફોન કોલ કર્યા અને મને આગ્રહ કર્યો કે તમે આ પ્રમાણે કોઈ સારા વિષય ઉપર આપો. અને તેમને અને ખાસ કરીને નરેશભાઈને પણ, નરેશભાઈમાં પણ ક્ષમતા ઘણી છે, બધું વ્યવસ્થિત કર્યા પછી જ એ આગળ વધે છે. ધન્યવાદ આપું છું આ બંને ભાઈઓને અને સુરતના જૈન યુવક મંડળને પણ આ તરફ આ મને તક આપી બોલવાની. એ ભદ્રેશભાઈના માધ્યમ દ્વારા એ બદલ મંડળના સૌ સભ્યોનો આભાર. પર્યુષણ પર્વ આંગણે આવીને ઊભું છે, જાણતા અજાણતા મારાથી કંઈ પણ ભદ્રેશભાઈ નરેશભાઈ કંઈ પણ કહેવાઈ ગયું હોય અથવા તો કંઈ પણ મારાથી ભૂલચૂક થઈ હોય તો મને ક્ષમા કરજો. જય જિનેન્દ્ર, પ્રણામ. થેન્ક યુ વેરી મચ. ભદ્રેશભાઈ આપનું માઇક ઓન કરજો. જૈન ધર્મ અને આધુનિક વિજ્ઞાન ઉપર ચંદ્રકાંત ભાઈએ અમેરિકામાં આટલા વર્ષો રહ્યા પછી પણ આપણા સંસ્કૃતિને, આપણા ધર્મને સહેજ પણ ભૂલ્યા વિના જે રીતે એમણે પચાવ્યું છે અને જે રીતે એમને આપણને આજે એ બાબતનું જ્ઞાન આપ્યું છે એ ખરેખર અદ્ભુત છે. અને આપણને હવે એ બાબતની શ્રદ્ધા છે કે ભારતમાં જ નહીં પરંતુ ભારત બહાર પણ હવે આપણી સંસ્કૃતિની જ્યોત ઉજ્જવળ જલતી રહેશે. ખૂબ ખૂબ આભાર ચંદ્રકાંતભાઈ આપનો, અને વર્ષો વર્ષ આપ અમારી સાથે જોડાયેલા રહેશો અને અમને માર્ગદર્શન પણ આપતા રહેશો અને સાથે સાથે આપ આપની વક્તવ્ય પણ અહીંયા આપતા રહેશો. ખૂબ આભાર ચંદ્રકાંતભાઈ.